સુરત ક્રાઇમબ્રાન્ચ પોલીસે રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરતી ગેંગના મુખ્ય આરોપી અને મહિલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 5 આરોપીઓને ઝડપી 2.15 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પુરુષ અને મહિલાઓની ગેંગ રિક્ષામાં ફરી એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ડરાવી ધમકાવી ઘરેણાની ચોરી અને લૂંટ કરી લેતી હોવાની ઘટનાઓ સામે આવતી હતી, જે અનુસંધાને ક્રાઇમબ્રાન્ચ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ક્રાઇમબ્રાન્ચ પોલીસે બાતમીના આધારે માન દરવાજા બંબા ગેટ પાછળ આવેલ ટેનામેન્ટની બહાર જાહેરમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઇમબ્રાન્ચ પોલીસે મોહમ્મદ અસ્પાક ઉર્ફે ગોલ્ડન, મોહમ્મદ અબ્બાસ શેખ, મહેમૂદ રજાક શેખ, અસ્મા હુસેન પઠાણ, મેમુના રજાક શેખ અને સલમા અહેમદ અંસારીને ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને મહિલાઓને રિક્ષામાં બેસાડી સહ મુસાફરના સ્વાંગમાં બેસેલી મહિલાઓ વૃદ્ધાઓને ડરાવી ધમકાવી સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી લેતા હતા. પકડાયેલ ગેંગ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ડિંડોલી પોલીસ મથકમાં 1 ગુનો, સિંગણપોર પોલીસ મથકમાં 1, અડાજણ પોલીસ મથકમાં 4 ગુનાઓ નોંધાયેલા છે અને રાંદેર પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે. પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ એકલા જતા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી ઘરેણા ચોરી કરી લેતા. આ ગેંગમાં મહિલાઓ પણ સામેલ છે. આરોપીઓ મહિલાઓને એટલા માટે ગેંગમાં રાખતા કે જ્યારે ટાર્ગેટવાળી મહિલાઓ દેખાય તો સરળતાથી તેમને રિક્ષામાં બેસાડી લેવાય. આ ઉપરાંત આરોપીઓની ગેંગ પોલીસ કામગીરીથી વાકેફ હતા, એટલે જ્યારે પણ ચોરી લૂંટ કે સ્નેચિંગની ઘટનાને અંજામ આપવા જવાના હોય તે પહેલા ઉદના દરવાજા પાસે પેઇન્ટર બાલાજી નિલેશ સિલોદ્રેવાળાની દુકાને જઈ રેડિયમ નંબરવાળા સ્ટીકર બનાવડાવતા અને ચોરી કરવા જતા જે રિક્ષાનો ઉપયોગ કરવાના હોય તે રિક્ષાની નંબર પ્લેટ બદલી નાખતા અને ઘટનાને અંજામ આપતા હતા. આ ગુનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે નૂરી ફિરોઝ શેખ અને તમન્ના ઉર્ફે કાલુ ભાભીને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે 1.16 લાખની કિંમતના સોનાના દાગીના, રિક્ષા, મોબાઈલ અને રેડિયમવાળા સ્ટીકર મળી 2.13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી સલમા અંસારી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે, જ્યારે અસ્પાક ઉર્ફે ગોલ્ડન શેખ વિરુદ્ધ સુરત અને ભરૂચ પોલીસ મથકમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.